આજે જલારામ બાપાની 219મી જન્મજયંતિ છે ત્યારે જલારામ બાપાનું ધામ વીરપુર જલારામમય બન્યું છે. દેશ વિદેશમાંથી લાખો લોકો દર્શન માટે વીરપુર આવી પહોંચ્યા છે ત્યારે પવિત્ર ધામ જય જલિયાણાના નાદથી ગુંજી ઉઠ્યું. જલારામ બાપાના દર્શન માટે વહેલી સવારથી જ લાંબી લાઇન જોવા મળી. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ પણ ખડે પગે છે. બસો ઓગણીસમી જલારામ જયંતિ અને વીરપુર ખાતે વહેલી સવારથી હજારો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દૂર દૂરથી જલારામ બાપાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. આસ્થા અને શ્રદ્ધાનું આ સ્થાન વીરપુર જલારામ મંદિર, જ્યાં દર વખતે દર જલારામ જન્મજયંતિએ લાખોની ભીડ રહેતી હોય છે. ખાસ વાત આ મંદિરની એ છે કે આ મંદિરમાં દાન ધર્માદાન સ્વીકાર નથી થતો. કદાચ ભારતવર્ષમાં અથવા તો કહીએ તો સમગ્ર વિશ્વમાં કદાચ આ એક જ મંદિર એવું હશે જ્યાં દાન ધર્માદાનો સ્વીકાર થતો નથી. પરંતુ તેમ છતાં આ મંદિરમાં ક્યારેય પણ યાત્રિકોને કોઈ પણ પ્રકારની અવગડ પડી નથી, કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી નથી. આટલી મોટી સંખ્યામાં જ્યારે ભાવિ ભક્તો આવે છે તો પણ તમામ પ્રકારની સુવિધાઓ જે શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે, તેમને મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તો વીરપુરમાં કેવો માહોલ છે, રક્ષિત પંડ્યા અમારા સંવાદદાતા વીરપુરથી અમારી સાથે લાઈવ જોડાયા છે, એમની પાસેથી જાણીએ. રક્ષિત, 219મી જલારામ બાપાની જન્મજયંતિ, આમ તો આ મંદિરમાં દાન ધર્માદાનો સ્વીકાર થતો નથી, પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં જે યાત્રિકો આવે છે તેમને તમામ સુવિધાઓ અપાય છે. જાણવા માંગીશું કઈ રીતના આયોજન કરવામાં આવે છે અને હાલ શું માહોલ બન્યો છે ત્યાં. ચોક્કસથી નિશ્ચિત, આજે કહી શકાય કે પૂજ્ય જલારામ બાપાની આજે 219મી જન્મજયંતિ છે. 14 નવેમ્બર 1799ની દિવસે છે તે પૂજ્ય જલારામ બાપાનો જન્મ થયો હતો અને ત્યારબાદ કહી શકાય કે 81 વર્ષની ઉંમરે છે તેમનું નિધન થયું હતું. આજે જ્યારે તેમની 219મી જન્મજયંતિ છે ત્યારે જોઈ શકાય છે કે વીરપુર નાનું એવું જે ગામ છે, રાજકોટ જિલ્લાનું વીરપુર ગામ છે, ગોંડલથી માત્ર 17 કિલોમીટરના અંતરે આવેલું આ જે વીરપુર ગામ છે તે આજે સમગ્ર વીરપુર ગામ છે તે આજે જય જલિયાણના નાદથી છે તે ગુંજી ઉઠ્યું છે. સમગ્ર ગામની અંદર છે તે ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશમાંથી જે ભક્તો છે તે અહીં બાપાના દર્શન માટે આવી રહ્યા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન લગભગ 1 લાખથી પણ વધારે ભક્તો છે તે બાપાના દર્શન કરશે તેવી એક શક્યતા છે તે સેવાઈ રહી છે. ખાસ કરીને આજે સવારના સમયે વાત કરો તો જે જગ્યાઓ પર બાપાએ અને તેમના જે પત્ની છે તેમને જે જગ્યાઓ પર સમાધિ લીધી હતી તે સમાધિ ઉપર છે તે તેમના પરિવારજનો દ્વારા છે તે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને જે મંદિર છે તે મંદિર ખાતે પણ પૂજા અર્ચના છે તે કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આજે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે ભાઈઓની લાઈનો જોવા મળે છે તે જ પ્રકારે એની બહેનો પણ મોટી સંખ્યામાં અહીંયા હાજરી છે તે જોવા મળી રહી છે. આ એક વિશ્વનું કદાચ પ્રથમ એવું મંદિર હશે કે આ મંદિર ઉપર કોઈ પણ પ્રકારનું દાન ધર્મદો છે તે સ્વીકારવામાં આવતો નથી, એક પણ રૂપિયાની ભેટ છે તે અહીં સ્વીકારવામાં નથી આવતી. તેમ છતાં પણ વિનામૂલ્યે જે પણ ભક્તો અહીં આવતા છે તેમને જે પ્રસાદ હોય છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે. અહીંની જે કઢી ખીચડીનો જે પ્રસાદ છે તે પ્રખ્યાત માનવામાં છે. કોઈ પણ દર્શનાર્થીઓ અહીં આવતા છે તે કઢી ખીચડીનો પ્રસાદ ખાવાનું ભૂલતા નથી અને તેનું પણ એક અનેરું મહત્વ છે. ખાસ કરીને ભક્તો છે તે અહીં આગળ આવે છે, જેની અંદર વાત કરીએ તો યુવાનો પણ બાપાની જે શ્રદ્ધા છે તેમાં જોડાયેલા છે. બાપા પણ અહીં જે હોય છે તેમના દર્શન માટે યુવાનો આવતા છે. શું કહેશો, આ મંદિર સાથે તમારી શું શ્રદ્ધા જોડાયેલી છે અને કઈ જગ્યાથી આપ આવો છો? અમે અહીંયા છે ગોધરા પંચમહાલથી. આ મંદિર સાથે અમારે ઘણા વર્ષોથી બહુ જ શ્રદ્ધા અને અમે દર વખતે અહીંયા ગાડી જલારામ બાપાના દર્શન કરવા માટે આવીએ છીએ. શું કહેશો, એવી કઈ વાત છે કે જેને લઈને તમને બાપાના ઉપર શ્રદ્ધા આવી છે અને તમે દર વર્ષે અહીં માટે આવો છો? એવું કઈ ખાસ તો નથી, બસ શ્રદ્ધા, ભક્તિ કરવાની ભગવાનની, બસ. શું કહેશો, તમે અહીં આગળ દર્શન માટે આવો છો, આ મંદિર વિશે શું કહેશો? જલારામ બાપાના મંદિરે અમે દર સાલ આવીએ છીએ જલર જલારામ જયંતિના દિવસે. એક એવી ભક્તિ છે અમારી અમારા ફેમિલી પ્રત્યે, મહેતા ફેમિલી જે ગોધરાનું છે, દર સાલ અમે જલારામ મંદિર જલારામ બાપાના આશીર્વાદ લેવા પધારે છે અને જે બી માગે છે એ સફળ જ થાય છે. સો જય જલારામ ભગવાન, જય જલારામ. જે રીતે જોવા જઈએ તો તમામ લોકો છે તે કોઈ પણ સ્વાર્થ વગર છે તે અહીં બાપાના દર્શન માટે આવી રહ્યા છે. બાપાના જે શ્રદ્ધા છે તે અહીં આગળ જોડાયેલી છે. સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી અહીંયા આગળ છે તે લોકો બાપાના દર્શન માટે આવી રહ્યા છે. આજે જ્યારે 219મી જન્મજયંતિ છે તેમાં પણ આજે ખાસ પ્રકારની ઉજવણી છે તે વીરપુર ધામની અંદર જોવા મળી રહી છે.
સુરક્ષિત અમારી સાથે જોડાયેલા રહેશો. ભાવનગરથી નીતિન ગોહિલ અમારી સાથે જોડાયા છે. નીતિન, ભાવનગરમાં પણ જલારામ બાપાના લાખો ભક્તો વસે છે, ભાવનગરમાં કેવો માહોલ છે જલારામ જયંતિના દિવસે? જે નિશ્ચિત ચોક્કસ જણાવી દઉં કે ભાવનગર ખાતે જે આનંદનગર વિસ્તાર છે ત્યાં જલારામ બાપાનું મંદિર આવેલું છે. ત્યારે અત્રે ઉલ્લેખની બાબત એ છે કે જ્યારે આજે બાપાની 219મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે આ મંદિરનો પણ પાટોત્સવને 25 વર્ષ પૂર્ણ થયા છે, એટલે મંદિરનો પણ આજે જન્મદિવસ છે. ત્યારે ખાસ કરીને વાત કરીશું તો આ મંદિરની, તો આ મંદિરમાં છેલ્લા 25 વર્ષથી એક એવા પ્રકારની સેવા આપવામાં આવે છે કે દર ગુરુવારે ખીચડી અને કઢીનો પ્રસાદ છે તે આમ નાગરિકોને પીરસવામાં આવે છે. ત્યારે બાપાની આજે જે જલારામ જયંતિ છે, જે 219મી જલારામ જયંતિ, ત્યારે કેમેરામેનને કહીશ કે 219 જે ભોગો છે તેના દ્વારા બાપાને પ્રસાદ ધરવામાં આવ્યો છે અને ઓવરઓલ જે આ મંદિરનું પરિસર છે તેના મુખ્ય દ્વારને જલારામ બાપાની મૂર્તિની સામે અલગ અલગ પ્રકારની જે સ્વાદિષ્ટ વાનગીઓ હોય છે તેનો 56 ભોગ જલારામ બાપાને ધરવામાં આવ્યો છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ મંદિરના પરિસરમાં થોડાક સમય બાદ જે ભક્તો છે, જે જલારામ બાપાના જે ભક્તો જે છે તે 20-25 હજાર છે તે આવી પહોંચશે. ત્યારે વાત કરીએ જલારામ બાપાના મંદિરના એક ભક્ત જોડે અને તેઓનું શું કહેવું છે, કેવા પ્રકારની મંદિરની તૈયારીઓ છે, ખાસ કરીને વાત કરીશું તમારી જોડે કે મંદિરમાં કેવા પ્રકારની તૈયારીઓ હાલ કરવામાં આવી છે અને કેવી પબ્લિક છે તે કેટલી આવશે મંદિરમાં? પબ્લિક આજે જલારામ બાપાની 219 જન્મજયંતિ હોય, આજે અમારે સવારથી આ પ્રોગ્રામ થાય છે ભાવનગર આનંદનગર ખાતે, જેથી કરીને સવારે 7 વાગે અમે જલારામ બાપાની ગણપતિ બાપાની પૂજાથી શરૂ કરી, ત્યારબાદ અમે હવન ઉપર ધજાનું રોપણ કરીએ છીએ, ત્યારબાદ અમારે 219 જાતના અણકોટના અહીંયા દર્શન થાય છે, દર વર્ષે થાય જ છે, પણ આ વખતે 219મી જે એટલે 219 કરતાં વધારે છે પણ, અને ત્યારબાદ અમારા અહીંયા મોટો મહાપ્રસાદનો પ્રોગ્રામ હોય છે. આશરે 20-25 હજાર માણસો મહાપ્રસાદનો લાભ લે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે. જે ચોક્કસ વાત કરીશું, મહિલાઓ જોડે વાત કરીશું, ખાસ કરીને મંદિરના પરિસરમાં રંગોળી પણ બનાવવામાં આવી છે અને મહિલાઓ દ્વારા જે જલારામ બાપાનો જે મેઇન મંદિરનો પરિસર છે ત્યાં રંગોળી બનાવવામાં આવી છે. ત્યારે જે મહિલા છે, જે ભક્ત મહિલા, તેમની જોડે વાત કરીશું કે કેવા પ્રકારની મંદિરમાં અત્યારે અન્નકૂટની તૈયારી કરવામાં આવી છે. બેન, ખાસ કરીને આ જે અન્નકૂટ ધરવામાં આવ્યા છે તેની તૈયારી કેટલા સમયથી કરવામાં આવે છે, કેટલા અન્નકૂટ છે? સર્વ ભક્તજનો રઘુવંશી ભાઈ બહેનોને મારા જય જલારામ. આજે જલારામ જયંતિ 219મી જન્મજયંતિ નિમિત્તે આજે અણકોટનું દર્શન કરવામાં આવેલું છે. જે અણકોટનો જે ખાદ્ય પદાર્થ છે 219 કરતાં વધારે પ્રસાદી રૂપે ધરાવવામાં આવ્યો છે અને વીરપુરના જલારામ મંદિરની જેમ જ અહીંયા આનંદનગર જલારામ મંદિરમાં પણ વીરપુરના જલારામ મંદિરની નીતિનું પાલન કર્યું છે. અહીંયા કોઈ પણ જાતની ભેટ સોગાદ કે કશું લેવામાં આવતું નથી અને દરેકે દરેક પ્રસાદ અમે પરત કરીએ છીએ. જય જલારામ. એ ચોક્કસ કહી શકાય કે મંદિરમાં આજે જ્યારે જલારામ બાપાની 219મી જે જન્મજયંતિ છે તેની ઉજવણી સાથે મંદિરમાં ખાસ રક્તદાનના કેમ્પ, ચક્ષુદાનના કેમ્પ અને દેહદાનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને જે આ જલારામ બાપાના જે ભક્તો છે તે પણ તેનો લાભ લેશે. જી નિશ્ચિત. બિલકુલ નીતિન, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો ભાવનગર, વીરપુર અને જ્યાં જ્યાં જલારામ મંદિરો આવેલા છે, જ્યાં જ્યાં ભક્તો વસે છે, તે પોતાની રીતે આજે જલારામ જયંતિની ઉજવણી કરી રહ્યા છે અને શ્રદ્ધા સાથે બાપાની ભક્તિ કરી રહ્યા છે.